ડભોઈ નગરના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો પગ પેસારો પાલિકા દ્વારા ફોગિંગ હાથ ધરવામાં આવ્યું, સાથે જ ભરાઈ રહેલ પાણીમાં ડીડીટી પાવડરનો છંટકાવ ચાલુ કરાયો। ડભોઈ નગરમાં આવેલા વિસ્તારોમાં ડેન્ગ્યુ જેવા મહારોગે પગ પેસારો કરતા અનેક લોકો ડેન્ગ્યુનો શિકાર બનતા હોસ્પિટલોમાં સારવાર હેઠળ, આ સાથે ચિકનગુનિયા તેમજ શરદી ખાંસી અને વિવિધ પ્રકારના તાવમાં પણ અનેક દર્દીઓ સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ હોવાની ઘટનાને લઈને નગરપાલિકા આરોગ્ય તંત્ર દ્વારા નિંદ્રાધીનમાંથી જાગી તાત્કાલિક ડીડીટી પાવડરનો છંટકાવ અને ફોગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ શહેરના બારોટ ફળિયા કચેરી રોડ, જુમા મસ્જિદ પાસે નવાપુરા તલાવપુરા સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના મહારોગમાં મોટા ભાગના બાળકો સહિત પુરુષો પણ રોગના શિકાર બન્યા છે, તેમજ વિવિધ પ્રકારના તાવ અને શરદી ખાંસી તેમજ ચિકનગુનિયા જેવા રોગમાં ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ જોવા મળી રહ્યા હતા। ત્યારે નિંદ્રાધીનમાં પોઢી રહેલા આરોગ્ય તંત્ર અને ડભોઈ નગરપાલિકા સફાળા જાગી તાત્કાલિક મલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા દવાનો છંટકાવ અને ફોગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ ઠેર ઠેર ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુના કેસમાં રોજે રોજ વધારો થતો જાણવા મળે છે। ત્યારે આવા વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સાફ સફાઈ થવી જોઈએ અને દવાનો છંટકાવ રોજે રોજ કરવો જોઈએ તેવી લોક લાગણીની માંગણી છે। આજ રોજ માહિતી મુજબ નીકળેલા કેસોમાં ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના હોવાથી પ્રાઇવેટ ટેકનો લેબોમાંથી માહિતી મળ્યા મુજબ અમે લોકોએ તાત્કાલિક ફોગિંગ અને દવાનો દરેક વિસ્તારોમાં જેવી રીતે કે કરિયાવાડ, આપણે કરિયાવાડ તેમજ જુમ્મા મસ્જિદ, રાઠોડિયા ફળિયા વગેરે વિસ્તારોમાં અમે લોકોએ ફોગિંગ કરાવીને એના તાત્કાલિક એનો યુદ્ધના ધોરણે અમે કામગીરી બજાવેલ છે। કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું? નગરપાલિકા મેરેજ સાથે। તે શોષીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।